गुड मॉर्निंग विद्यार्थियों, धोरण नंबर धोरण अग्यार में आपने स्निफिक विषय माहिती मेळवी रह्या था। चैप्टर नंबर टू में आपने विद्यार्थियों स्निफिक में आता अलग अलग टूल्स विषय माहिती मेळवी थी, जे थियोरिकल माहिती आपने मेळवी थी। हवे आज हूँ तमने आजना वीडियो में प्रेक्टिकल माहिती आपू छू के जे ग्रेडियंट टूल्स आपने भणी गया, जे पेन्ट टूल विषय माहिती मेळवी, ड्रॉइंग टूल विषय माहिती मेळवी, फील टूल विषे माहिती मेळवी, एने हवे प्रेक्टिकली आपणे जोवानुं छे। मैं तमने अगाउ पण कीधुं हतुं के बीजा चेप्टर थी आपणुं प्रेक्टिकल पण स्टार्ट थशे, अने आ बधा पॉइंट्स एवा छे के जे तमने थ्योरी साथे प्रेक्टिकल मां पण उपयोगी थशे। तमे स्निफिक सॉफ्टवेर डाउनलोड तो करी दीधुं हशे, जो ना कर्युं होय तो पण विडियो शांतिथी जोजो, एना परथी भी तमने ख्याल आवशे। मेन आपणे थ्योरी अने प्रेक्टिकल बंने साथे लेवानुं छे, जो प्रेक्टिकल ना जे प्रश्नो छे थ्योरी मां पण पूछाय छे। तो आज आपणे चेप्टर नंबर टू में जो अलग अलग टूल्स है एना लगतू तमने प्रेक्टिकल माहिती आपी दऊ छू। चेप्टर नंबर टू आज आपणे समाप्त करीशू। आ प्रकरण अंत में आपणे एमसीक्यू पण जोवाना छे, एटले चेप्टर नंबर टू ना आपणे एमसीक्यू विशे पण माहिती मेळवीशू। जो विद्यार्थी, चेप्टर नंबर टू में आपणे स्मोक टूल, ट्रांसफॉर्म टूल ए बधा टूल विषेनी थ्योरिकल माहिती मेळवी छे। तो सौ प्रथम मैं स्टार्ट बटन पर क्लिक करी, त्यारबाद हूँ स्निफिक स्टूडियो में जईश अने स्निफिक नो विंडो ओपन करीश। स्टार्ट स्निफिक, હવે જો તમારી સ્ક્રીન સામે સ્નિફિકનો વિન્ડો તમે જોઈ રહ્યા છો। હવે એમાં આ કેનવાસ છે, એ બધી જ માહિતી આપણે શરૂઆતના વિડીયોમાં મેળવી જ ગયા છે। આ કેનવાસ છે, આ ટૂલબોક્સ છે, બરાબર, ટૂલબોક્સ આ જે છે એ પણ ટૂલબોક્સ છે, એ અપર ટૂલબોક્સ છે, આ મિડલ ટૂલબોક્સ છે, આ લોઅર ટૂલબોક્સ છે, અને એની નીચે અહીંયા તમે જે પણ ટૂલ સિલેક્ટ કરશો એના વિશેના બધા પેરામીટર્સ આવશે। એટલે આ પરમ પેનલ છે, નીચે બોટમ ભાગમાં પણ પેનલ હોઈ શકે, અહીંયા રાઇટ હેન્ડ સાઇડ ભાગમાં પણ તમને પેનલ એટલે કે તમે જે ઓબ્જેક્ટ લેશો એનું નામ, એનો કલર અને એની હિસ્ટ્રી દર્શાવતું તમને પેનલ જોવા મળશે। તો આ રાઇટ હેન્ડ સાઇડનો ઉભો ભાગ અને બોટમનો આડો ભાગ પેનલ્સ તરીકે ઓળખવામાં આવે છે। તમે જે ઓબ્જેક્ટ સિલેક્ટ કરશો એ પ્રમાણેના પેનલ્સ તમને જોવા મળશે। તો આજે આપણે ટૂલ્સ વિશે માહિતી મેળવી લઈએ। તો જો આ ટૂલબોક્સમાં મિડલ એરિયા જે છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। જો એમાં પહેલું જ ટૂલ છે, તમે એ ટૂલ ઉપર કર્સર લઈ જશો ને એટલે તમને તરત જ દેખાશે, બરાબર, આ ટૂલ ઉપર તમે કર્સર લઈ જાઓ તો તરત જ નીચે એનું નામ આવી જશે, બરાબર। તો એનું નામ છે ટ્રાન્સફોર્મ ટૂલ અને એની શોર્ટકટ કી છે ઓલ્ટર એ। ઓલ્ટર કી સાથે તમે એ પ્રેસ કરશો એટલે ટ્રાન્સફોર્મ ટૂલ એક્ટિવ બનશે, પણ પહેલા તમારે એક વખત ટૂલબોક્સમાં ક્લિક કરવી પડે। તો ટ્રાન્સફોર્મ ટૂલનો ઉપયોગ શું છે આપણે ભણી ગયા। તો ચિત્રને નાનું મોટું કરવા માટે, ચિત્રને રોટેટ કરવા માટે, ચિત્રના વક્રોને ખસેડવા માટે અથવા તો બદલવા માટે, આ બધા જ કામ કોણ કરે છે, ટ્રાન્સફોર્મ ટૂલ ચિત્રને ખસેડવાનું કામ પણ કરે છે। તો એક જ ટૂલમાં ચાર કામ આવી જાય છે, પણ હવે તમારે અલગ અલગ કામ કરવા કે માત્ર ચિત્રને ખસેડવું છે તો એની બાજુમાં જ છે મૂવ ટૂલ, બરાબર, સ્મૂથ મૂવ ટૂલ છે એટલે ચિત્રને ખસેડવા માટે વપરાય છે। ત્યારબાદ આવે છે સ્કેલ ટૂલ, સ્કેલ ટૂલ એટલે ચિત્રને ચારે દિશામાંથી નાનું મોટું કરવા માટે, અને ત્યારબાદ આવે છે વિદ્યાર્થીઓ રોટેટ ટૂલ એટલે ચિત્રને ચોક્કસ એંગલ પર 90 ડિગ્રી કે 270 ડિગ્રી પર ખસેડવા માટે, ફેરવવા માટે આ ટૂલ વપરાય છે। હવે આ રોટેટ ટૂલ છે, સ્કેલ ટૂલ છે અને સ્મૂથ મૂવ ટૂલ છે, આ ત્રણેય ટૂલનો અલગ અલગ ઉપયોગ છે, અને આ ત્રણેય ત્રણ ટૂલની ફેસિલિટી આ એક જ ટ્રાન્સફર ટૂલમાં પણ આવી જાય છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આવે છે મિરર ટૂલ, એટલે ફેસિંગ સાઇડ બતાવવા એટલે કે એની વિરુદ્ધની સાઇડ બતાવવા માટે। હવે અહીંયાથી આપણું મેઇન કામ શરૂ થાય છે પ્રેક્ટિકલનું, જે છે સર્કલ ટૂલ। તો હું કીબોર્ડમાંથી પહેલા સર્કલ ટૂલ સિલેક્ટ કરું છું, અમારા ટૂલબોક્સમાંથી મેં સર્કલ ટૂલ પર ક્લિક કરી। હવે હું કેનવાસમાં પાછી આવી જઉં છું અને કેનવાસ પર હું સર્કલ ડ્રો કરું છું। ખાલી હું માઉસથી ક્લિક કરું છું અને ક્લિક છોડી દઉં છું તો ઓટોમેટિક આ સર્કલ બની ગયું, બરાબર। તો હવે જેવું મેં કીબોર્ડ ઉપર કેનવાસ પર સર્કલ મૂક્યું છે એવું તરત જ અહીંયા જુઓ સર્કલ ટૂલનું નામ પણ આવી ગયું,
એના સાથે વપરાતા અલગ અલગ લેયર પણ આવી ગયા આ લેયર આપણે ભણવાના છે ચોથા ચેપ્ટરમાં પણ અત્યારે આપણે ડિફોલ્ટ આ એક લેયર જે પહેલું છે સિલેક્ટેડ એની વાત કરીએ છીએ બરાબર જે છે ક્રિએશન લેયર ક્રિએટ લેયર સિમ્પલ સર્કલ ક્રિએટ થઈ ગયો હવે આ સર્કલની પ્રોપર્ટી તો અહીંયા પરમ પેનલમાં નીચે બોટમ જે પેનલ આવે છે એમાં તમને બતાવે છે જે પરમ પેનલ છે પેરામીટર પેનલ એમાં તમને પ્રોપર્ટી બતાવે છે કે એનું રેડિયસ કેટલું છે રિદર્સ કેટલા છે ઓરિજિનાલિટી એટલે કે કેટલા પિક્સેલ્સનું આ પિક્ચર છે બરાબર એનો કલર કયો છે આ બધી જ વિશે તમને માહિતી બતાવે છે હવે આ સર્કલ ટૂલમાં આપણે બહુ જ અગત્યની એક ચર્ચા કરી હતી જેમાં આવે છે ડક શબ્દ ડક કયો શબ્દ આવે છે ડક તો જુઓ હવે આ સર્કલ ટૂલને પહેલા હું ટ્રાન્સફોર્મ ટૂલ લઉં છું એટલે કે એરો જેવું મેં એરો લીધો છે એવું તરત જ અહીંયા ટ્રાન્સફોર્મ ટૂલ દેખાય છે તમને જો આજુબાજુ એક બોર્ડર બનેલી દેખાશે દેખાય છે કે થોડું ઝૂમ કરું વધારે વેઇટ વેઇટ હવે દેખાય છે ઓકે બરાબર જો અહીંયા તમને એક નાનું ચોરસ દેખાય છે એ ટ્રાન્સફોર્મ ટૂલે ચોરસ આપી દીધું છે આપણને હવે અહીંયા તમને બે ડોટ દેખાય છે બે ડોટ બરાબર એટલે આપેલ લેયરના નિયંત્રણ માટે વપરાતા હાથા શું કહેવામાં આવે છે ડક એ આપણે થિયોરીમાં ભણી ગયા છે હવે જો એમાં વચ્ચેનું જે ડક છે બરાબર એ લીલા કલરનું છે અને સાઈડનું જે ડક છે એ ભૂરા કલરનું છે હવે હું અત્યારે વચ્ચેના ડક ઉપર ક્લિક રાખું છું માઉસ પોઈન્ટરની ક્લિક રાખું છું અને એને ખસેડું છું તો જો એ ખસે છે તો જે લીલો ડક છે એના માટે આવે છે સ્થાન બદલવા માટે હવે જે ભૂરો ડક છે એના પર મેં ક્લિક રાખી અને એને બહારની તરફ ખસેડું છું તો જો વર્તુળ કેવું થયું મોટું થયું તો ભૂરા રંગનો ડક છે વર્તુળની ત્રિજ્યા બદલવા માટે વપરાય છે ખ્યાલ આવી ગયો એટલો હવે આને હું અત્યારે અહીંયા સાઈડમાં રાખું છું વર્તુળ મેં અહીંયા એક સાઈડમાં મૂકી દીધું છું વર્તુળ વિશે આટલો ખ્યાલ આવી ગયો હવે વિદ્યાર્થીઓ પાછા આપણે ટૂલબોક્સમાં જઈએ ટૂલબોક્સમાં એની બાજુમાં છે રેક્ટેંગલ ટૂલ કયું ટૂલ છે રેક્ટેંગલ ટૂલ દેખાય છે હવે રેક્ટેંગલ ટૂલ પર મેં ક્લિક કરી લીધી એટલે કે મેં ટૂલ સિલેક્ટ કરી લીધો ફરી પાછું હું કેનવાસમાં આવી જઉં છું કેનવાસમાં આવીને અહીંયા હું રેક્ટેંગલ દોરું છું જો તો રેક્ટેંગલ આવી ગયું બરાબર હવે રેક્ટેંગલમાં પણ મારે કદ બદલવું છે તો ફરી પાછું મારે શું સિલેક્ટ કરવું પડશે ટ્રાન્સફોર્મ ટૂલ અથવા સ્કેલ ટૂલ પણ તમે લઈ શકો જો હવે આ રેક્ટેંગલની આજુબાજુ તમને ડક દેખાય છે બે બરાબર તો આ જે બે ભૂરા કલરના ડક દેખાય છે એના પર તમે ક્લિક રાખો ને એને અંદરની તરફ લઈ જશો એટલે એ રેક્ટેંગલ નાનું થશે બહારની તરફ લઈ જશો તો એ રેક્ટેંગલ મોટું થશે ત્યારબાદ વિદ્યાર્થીઓ રેક્ટેંગલ ટૂલ પછી આપણે ભણી ગયા છીએ સ્ટાર અને પોલીગોન ટૂલ તો ફરીથી ટૂલ બોક્સમાં આપણે જતા રહીએ રેક્ટેંગલની બાજુમાં છે સ્ટાર ટૂલ કયું ટૂલ છે સ્ટાર ટૂલ અહીંયાથી મેં સ્ટાર ટૂલ સિલેક્ટ કર્યું ફરી પાછું હું કેનવાસમાં આવી જઉં છું અને કેનવાસમાં હું સ્ટાર ડ્રો કરી દઉં છું એટલે કે ક્લિક કરીશ એટલે આવી જશે હવે જો અહીંયા તમને સ્ટાર નહીં પણ આમ બીજું કંઈક દેખાય છે કોઈક બીજી આકૃતિ તો એનું કારણ જે છે તો અહીંયા જો આ લેયર પેનલમાં એટલે કે હિસ્ટ્રી પેનલમાં જે લેયરની ઇફેક્ટ છે કેવી બતાવે છે ટ્રી જેવી બરાબર એટલે લેયર મારું જે સ્ટાર બને છે કેવા શેપમાં બને છે ટ્રી શેપમાં તો હું એને અહીંયાથી કાઢી નાખું છું એટલે એના પર ક્લિક કરીશ ફરીથી સ્ટાર ટૂલ સિલેક્ટ કરીશ અને ફરીથી કેનવાસ પર આવીને સ્ટાર ડ્રો કરીશ જો હવે તમને સ્ટાર પરફેક્ટ દેખાય છે બરાબર તો કહેવાનો મતલબ છે કે તમે જે ટૂલ સિલેક્ટ કરો છો એ ટૂલની પ્રોપર્ટી લેયર પ્રોપર્ટી તમને અહીંયા જોવા મળે છે એમાં તમે સુધારા વધારા કરશો એટલે કે અલગ અલગ સ્ટાઇલ સિલેક્ટ કરશો તો અલગ અલગ પ્રકારના લેયર ભલે સ્ટાર હતું પણ સ્ટાર જો દેખાતું નહોતું ખ્યાલ આવે છે હવે અહીંયા એવું થાય કે આપણી પાસે ટોટલ ચાર ચિત્ર છે એક તો વર્તુળ દેખાય છે હા વર્તુળ પછી રેક્ટેંગલ પછી સ્ટાર અને આ સ્ટાર ટૂલ જ છે પણ કંઈક અલગ રીતે બન્યું છે હવે મારે આની જરૂર નથી બરાબર તો પહેલાં પહેલું હું શું કામ કરીશ તો પહેલાં હું કામ કરીશ ટ્રાન્સફોર્મ ટૂલનું ટ્રાન્સફોર્મ ટૂલ હું સિલેક્ટ કરી લઉં છું ટ્રાન્સફોર્મ ટૂલ હું સિલેક્ટ કરું છું હવે આ લેયર હિસ્ટ્રી પેનલમાં તમે જુઓ તમે જેટલા પણ ઓબ્જેક્ટ લીધા છે એના લેયર અહીંયા બની જાય છે પહેલા આપણે સ્ટાર
છેલ્લો આપણે સ્ટાર લીધો તો સ્ટાર 01 નામ આવ્યું એની પહેલા પણ એક વખત સ્ટાર 2 લીધો તો સ્ટાર 07 અને પાછળ જો પ્લાન્ટ લખીને આવ્યું એટલે એ પણ સ્ટાર 2 જ છે પણ કેવી ઇફેક્ટ છે પ્લાન્ટ ઇફેક્ટ વાળી પછી ફરી સ્ટાર 2 લાવી ગયું અત્યારે આ સ્ટાર 2 એક્ટિવ છે એટલે પછી રેક્ટેન્ગ્યુલર 2 લાવી આપણે પહેલા વાપર્યું તે પછી સર્કલ 2 લાવ્યું અહીંયા ઓટોમેટિક કમ્પ્યુટર તમે જે ટૂલ સિલેક્ટ કરશો એના લેયર બનાવી દેશે હવે તમારે આ ટૂલની જરૂર નથી સ્ટાર પ્લાન્ટ ટૂલની તો એની આગળ જે ટિક માર્ક આવે છે બરોબર એ ટિક કાઢી નાખો એના પર રાઈટ ક્લિક કરો ને એને શું કરી દો કટ એટલે કટ થઈ જશે અથવા તો તમે એ આખા લેયરને શું કરી દો ડિલીટ શું કરી દો ડિલીટ મારે એ પ્લાન્ટ વાળા ટૂલ લેયરની જરૂર નથી તો મેં શું કર્યું વિદ્યાર્થીઓ એ લેયર ઉપર રાઈટ ક્લિક કરી અને એમાં ડિલીટ લેયર વિકલ્પ પસંદ કર્યો હવે જો આપણે લિસ્ટમાં પાછા જતા રહીએ તો ફરીથી સ્ટાર ટૂલ રેક્ટેંગલ અને સર્કલ ટૂલ તો જો અહીંયા પેજ ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ ત્રણ જ ટૂલ ધારો કે હજુ પણ મારે કંઈ ડિલીટ કરવું છે તો રાઈટ ક્લિક કરીને આપણે શું કરી દેવાનું રાઈટ ક્લિક કરીને જે વિન્ડો ઓપન થાય એમાં ડિલીટ લેયર હવે પાછા કેનવાસ પર આવી જઈએ તો કેનવાસ પર તમને ચિત્ર દેખાય છે બરોબર સર્કલ સ્ટાર રેક્ટેંગલ અને સર્કલ બરોબર જે લાસ્ટમાં મેં જે ડિલીટ કર્યું એ સર્કલ ટૂલ હતું તો સર્કલ ટૂલ પણ ડિલીટ થઈ ગયું બરોબર હવે એવું થાય કે ભાઈ સર્કલ ટૂલ તો મારે જોઈતું હતું તો હવે શું કરીશું તો અહીંયા તમારે ફરીથી સર્કલ દોરવું પડશે શું કરવું પડશે સર્કલ તમારે ફરીથી દોરવું પડશે ફરીથી આપણે ટૂલ્સમાં જતા રહીએ સર્કલ ટૂલ સિલેક્ટ કર્યું અને અહીંયા પેજ ઉપર ડ્રો કરી દીધું આવી ગયું જેવું તમે સર્કલ ડ્રો કર્યું પાછું અહીંયા સર્કલ ટૂલ એડ થઈ ગયું છે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ બરોબર તો તમારે જે લેયરની જરૂર ના હોય એના પર રાઈટ ક્લિક કરી અને શું કરી દેવાનું ડિલીટ લેયર હવે જો અત્યારે હાલ મારી પાસે સર્કલ ટૂલ છે રેક્ટેંગલ ટૂલ છે અને સ્ટાર ટૂલ છે હવે સ્ટાર ટૂલમાં તમે જોઈ શકશો તો સ્ટાર ટૂલમાં તમને ચાર ડક બતાવે છે કેટલા ચાર પહેલો ઘેરા ભૂરા રંગનો ડક છે એને હું બહારની તરફ ખેંચું છું બરોબર તો જે સ્ટારના ખૂણા હોય છે એ લાંબા થશે ઘેરા ભૂરા રંગનો જે ડક છે એને હું બહારની તરફ ખેંચું છું તો સ્ટારના ખૂણા લાંબા થશે ત્યારબાદ એની અંદરનો એક ડક છે આછા ભૂરા રંગનો એને હું બહારની તરફ ખેંચું છું તો જો સ્ટાર મોટો થતો દેખાય છે તમને બરોબર આ આછા ભૂરા રંગનો એટલે કે ગ્રીન કલર જેવો થોડો શેડ છે બરોબર એને ક્લિક કરો એટલે સ્ટાર મોટો થતો દેખાશે એની પછી પણ બીજો એક ચોથા નંબરનો ડક છે એને હું બહારની તરફ ખેંચું છું જો તો જુઓ સ્ટારના જે ખૂણા હતા એ બદલાઈ ગયા સ્ટારની બદલે હવે મને કોઈ બીજી જ આકૃતિ દેખાય છે અને આ ગ્રીન કલરના ડક ઉપર હું ક્લિક રાખીશ એટલે સ્ટારને હું કોઈ પણ બીજી જગ્યાએ મૂકી શકીશ ખ્યાલ આવે છે ખાસ ધ્યાન રાખજો તમારે આ સ્નિફિકમાં જે ડક છે ડક એના વિશે જ માહિતી બરોબર મેળવવાની છે અને ડક ઉપર જ બધા કામ કરવાના છે ફરી એકવાર જુઓ વિદ્યાર્થીઓ આ મારી પાસે સ્ટાર છે હવે આ સ્ટારના ગ્રીન કલર પર હું ક્લિક કરું છું બરોબર એમાં ચાર અલગ અલગ ડક બતાવે છે ભૂરા કલર અને ડાર્ક બ્લુ કલરનું ડક છે જે રોટેશન માટે વાપરી શકાય જો રોટેટ થાય છે જો રોટેટ થાય છે ઓબ્જેક્ટ ડાર્ક ભૂરા કલરનો ડક તમે ક્લિક રાખી અને ફેરવશો એમ એમ ઓબ્જેક્ટ ફરશે પછી પણ બે ભૂરા કલરના ડક છે જેના કલર શેડ થોડા અલગ અલગ છે જે ચિત્રને મોટું કરે છે ખૂણાને બદલે છે ખ્યાલ આવે છે બરાબર આખી આકૃતિ બદલે કે સ્ટારના બદલે બીજી જ કોઈક આકૃતિ બને ખરાબ એટલે સ્ટાર અને પોલિગોન ટૂલ વિશે આપણે વાત કરી દીધી છે હવે એ પોલિગોન ટૂલમાં પણ તમે જુઓ વિદ્યાર્થીઓ અહીંયા સ્ટાર સિલેક્ટ કરશો પછી જ એની પ્રોપર્ટી તમને એક્ટિવ દેખાશે જુઓ તો એની ડેપ્થ આવી ગઈ એનું એમાઉન્ટ આવી ગયું એમાં કલર આવી ગયો ઓરિજિનલ એક્સ અને વાય એક્સિસ પણ તમને જોવા મળશે ખ્યાલ આવે છે હવે અહીંયા ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે સ્ટાર ટૂલમાં પોઈન્ટ્સ કેટલા હતા પાંચ બરોબર હવે અહીંયા આ પોઈન્ટ્સને પાંચના બદલે હું કરી દઉં છું આઠ ખાસ ધ્યાન રાખજો નીચે પરમ પેનલમાં જે પોઈન્ટ્સ આવે છે એ પોઈન્ટ્સમાં હું પાંચના બદલે કરી દઉં છું આઠ કેટલા લખું છું આઠ ખ્યાલ આવ્યો
परम पेनल में जो पॉइंट्स विकल्प है ये पॉइंट्स में हूँ पांच ना बदले आठ कर दऊँ छू और एंटर आपू छू तो जो मारो स्टार टूल हतो ये आखो बदलाई गयो छो। हवे एमां केटला खूणा थई गया आठ एटले आने कहवाय पॉलीगोन टूल। पॉलीगोन एटले बहुकोणीय चित्र, मोर देन एंगल्स। ट्रायंगल में त्रण होय, स्टार में पांच होय, पण तमारे एनाथी भी वधारे एंगल वालू चित्र बनावू होय तो तमारे पहला स्टार तो मूकी देवानो, त्यार बाद स्टार मूक्या बाद एने सिलेक्ट करो। सिलेक्ट कर्या बाद नीचे बॉटम साइड ना पेरामीटर पेनल में, पेरामीटर पेनल में पॉइंट्स विकल्प छे। कयो विकल्प छे? पॉइंट्स। एमां तमारे जेटला खूणा नु चित्र बनाव होय खूणा नी संख्या लखी दो। धारो कि हुं अहीं त्रण लखी नाखीश अने पछी एंटर आपी दईश तो त्रण एटले ट्रायंगल, तो जो त्रिकोण बनी गयुं। ख्याल आवे छे? बराबर। हवे आगळ वधे विद्यार्थीओ, त्यारबाद हवे आपणी पासे आवे छे बी लाइन टूल। हवे हुं आ त्रणे त्रण ऑब्जेक्ट ने डिलीट करी दऊं छुं कारण के बीजो टूल मूक्यो एटले तमने ख्याल आवे। तो ऑब्जेक्ट डिलीट करवा शुं करवानुं छे? राइट क्लिक, ऑब्जेक्ट ना नाम ऊपर राइट क्लिक अने एमां कयो विकल्प लेवानो छे? डिलीट लेयर। फरी राइट क्लिक अने डिलीट लेयर। बराबर। एक रेक्टेंगल राखीए छे आपणे, मैं स्टार अने सर्कल काढी नाखी, खाली रेक्टेंगल राखी। हवे विद्यार्थी आपणे आगळ वात करीए छीए, એ છે આપણો બી લાઇન ટૂલ, બરાબર, જેને સ્પાઇરલ ટૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો। બરાબર, બી લાઇન ટૂલ જેને વક્રો માટે દર્શાવવામાં આવે છે। બી લાઇન ટૂલ મેં સિલેક્ટ કર્યું, કેનવાસ ઉપર ક્લિક કરું છું એક જ જગ્યાએ, ફરી બીજી જગ્યાએ ક્લિક કરું છું, ત્રીજી જગ્યાએ ક્લિક કરું, ચોથી જગ્યાએ। બી લાઇન ટૂલનો ઉપયોગ શું છે કે વક્રો બનાવવા માટે તમે જ્યાં ક્લિક કરશો ત્યાં ઓટોમેટિક એ લાઇન બનતી જશે। તમે જે જગ્યાએ ક્લિક છોડશો ત્યાં ઓટોમેટિક કોમ્પ્યુટર એ લાઇન બનાવતું જશે। જો હું જ્યાં જ્યાં ક્લિક કરીશ ત્યાં ત્યાં એ વક્રોવાળી લાઇન એટલે કે લીટી દોરાતી જ જાય છે, દોરાતી જ જાય છે। બરાબર, હવે તરત જ હવે મારે આગળ કોઈ લાઇન બનાવી નથી તો જે લાઇન પૂરી થઈ ત્યાં રાઇટ ક્લિક અને રાઇટ ક્લિકમાં આપણે સ્પ્લિટ विकल्प लाइ सकी अथवा राइट क्लिक में लूप स्पाइन विकल्प लाइ सकी। बराबर, हम जो बी लाइन एक्टिव नहीं। बराबर, बी लाइन टूल नो उपयोग शू है कि तमे जे जगह क्लिक करशो त्यां ऑटोमेटिक लाइन बनती जसे। ख्याल आई गयो? तो जो ज्या ज्या तमे क्लिक करी छे त्यां डॉट आवे छे अने ए डॉट उपर माउस पॉइंटर लाइ जाओ एटले एना कलर बदलाता जाए छे। जो અહીંયા યલો કલર આવે છે, અહીંયા લાઇટ ગ્રીન કલર આવે છે, અહીંયા ડાર્ક ગ્રીન કલર આવે છે। કહેવાનો મતલબ છે કે આ વક્રોની દિશા બદલીને, આ વક્રોની જગ્યા બદલીને જો આખું રેક્ટેંગલ સ્વરૂપ થઈ ગયું, આ વક્રોની તમે જગ્યા બદલો એટલે ઓટોમેટિક એ ચિત્રમાં ફેરફાર થાય છે। જે ડોટ્સ આવે છે ડોટ્સને હું બદલું છું એટલે વક્રોની જગ્યા બદલું છું। વક્રોની બહારની તરફ કે અંદરની તરફ તમે ખેંચશો એટલે ઓટોમેટિક એ ચિત્ર બદલાતું જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો આ રીતે વક્રો દ્વારા તમારે કોઈ ચિત્ર બનાવવું હોય તો શું આવશે? બી લાઇન ટૂલ। હવે આને પણ હું ડિલીટ કરી દઉં છું અહીંયાથી, બી લાઇન ટૂલને પણ ડિલીટ, ડિલીટ લેયર, ફરી રાઇટ ક્લિક, બી લાઇન ટૂલને હું ડિલીટ કરી દઉં છું, ડિલીટ લેયર। બરાબર, તો જો હવે બી લાઇન ટૂલ તમે ડિલીટ કરો તો બી લાઇન ટૂલના જે વક્રો છે તો ત્યાંના ત્યાં જ રહે છે। બરાબર, પણ અહીંયાથી શું થતું રહ્યું? ભૂલમાં રેક્ટેંગલ ટૂલ ડિલીટ થયું એટલે ખાસ ધ્યાન રાખજો તમે ક્યાં ક્લિક કરો છો ખાસ તમારે ધ્યાન રાખવાની છે। બરાબર, ફરી રાઇટ ક્લિક કરો, એમાંથી વિકલ્પ સિલેક્ટ કરો, ડિલીટ લેયર। જો મેં બધા લેયર ડિલીટ કરી નાખ્યા છે એટલે હવે કેનવાસ કેવું થઈ ગયું છે? ખાલી। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? ફરી એકવાર જો બી લાઇન ટૂલનો ઉપયોગ બતાવી દઉં, પહેલા અહીંયાથી તમે સિલેક્ટ કરો। જો તમારે ઘરે કમ્પ્યુટરમાં બી લાઇન ના હોય પણ સ્પ્લાઈ લાઇન હોય, સ્પ્લાઈ લાઇન
तो पण ए बी लाइन नुं ज काम करे छे, बंने एक ज वस्तु छे। पहला तमे क्लिक करी दो, हूँ जे जगह क्लिक करू छु ने ए जगह ऑटोमेटिक लाइन बनती जाए छे, बराबर। हवे अहीं क्लिक करी दो, हवे मारे आगर लाइन बनावी नथी, बराबर। आगर कोई पण जगह मारे लाइन बनावी नथी, तो हूँ त्यां राइट क्लिक करीश अने शुं करी देश, लूप स्प्लाइन, लूप विकल्प सिलेक्ट कर ले। हवे आगर लाइनो बनशे नहीं, नहींतर तमे क्लिक कर्या करशो एम लाइनो बन्या ज जशे, बराबर। हवे जे बधी लाइन्स बनी गई छे, हवे ट्रांसफॉर्म टूल लई लो अने आ जे लाइन बनी छे एना जे डॉट्स बन्या छे डॉट्स ने तमे खसेडो, बराबर। आ बधा डॉट्स ने तमे अलग अलग सेज शेप आपो अने सेज खसेडो अंदर नी तरफ के बहार नी तरफ केवी रीते, बराबर। अलग अलग कलर ना तमने बहुज बधा वक्रो जोवा मळशे, ए वक्रो नी गति तमे फेरफार करशो एम तमारू चित्र अलग ज रीते दर्शावाशे, बराबर। आ रीते मैं बधा फेरफार करी दीधा। हवे पाछू हूँ केनवास में क्लिक करी दऊ, जो अहीं बी लाइन टूल में बे वस्तु तमने जोवा मळी गई छे, बराबर। जो हवे बी लाइन टूल तमे जोशो तो तमने दीवाय जेवुं चित्र देखाय छे, बराबर। दीवो बन्यो होय एवुं चित्र देखाय छे विद्यार्थीओ, खास ध्यान राखजो, बराबर। क्यूँ चित्र देखाय छे? दीवाय जेवुं चित्र तमने देखाशे, बराबर। अहींया जो एने एक्टिव करी लो, देखाय छे, बराबर। तो ख्याल आवशे, तो मैं खाली सीधी लाइन ज दोरी हती पण बी लाइन थी दोर्युं हतुं अने वक्रोनी गति थी एने थोड़ुं वळांक आपी दीधो, वक्रो ने सिलेक्ट करीने एने वळांक आपी दीधो, एटले आ दीवा जेवुं चिन्ह बनी गयुं। ख्याल आवशे विद्यार्थीओ, आ बी लाइन टूल विशे वात थई गई छे। हवे आपणे ड्रॉ टूल नी वात करीए, तो अहींयाथी हुं आ बी लाइन टूल ने डिलीट मारी दऊं एटले तमने बधुं भेगुं ना देखाय। डिलीट लेयर, डिलीट लेयर, फरी पाछा केनवास में आई जईए, टूलबॉक्स केनवास परथी टूलबॉक्स पर जईए। हवे जो एनी बाजुमां छे विद्यार्थीओ ड्रॉ टूल, क्यों टूल छे? ड्रॉ टूल। ड्रॉ टूल एटले तमने पेन्सिल मळशे, बराबर। अने पेन्सिल थी तमे तमारी पसंदगीनुं चित्र एटले हस्तरचित चित्र बनावी शको छो, ख्याल आवे छे, बराबर। क्यों चित्र बनावानुं छे? आपणे हस्तरचित चित्र एटले हाथथी जे चित्र बनावो ए। जो मैं हाथथी दीवड़ो बनावी दीधो तो पण चाले, बराबर। हवे परम पेनल में जोशो तो एमां कलर पण ओरिजिनल जे हतो एज आवे छे, तमे अहींथी कलर बदली शको छो। ए आपणे जोवानुं छे एना पछीना चेप्टर में केवी रीते कलर बदलवा, पण कहेवानो मतलब छे जे टूल लो छो एना पेरामीटर्स आई जाय छे अने एनी हिस्ट्री पण अहींया आवी जाय छे। जो ड्रॉइंग टूल, ड्रॉइंग टूल तमे जेटली वार क्लिक करी हशे एटली वार नवा नवा ड्रॉइंग टूल बनी जशे। आ लेयर बनवानुं काम, लेयर बनावानुं काम कम्प्यूटरनुं छे। હવે જો લેયર ટૂલમાં અહીંયા ત્રણે ત્રણ વિકલ્પ સિલેક્ટ કરેલા છે, બરાબર, તો આ ત્રણે ત્રણ વિકલ્પના લીધે મારું ચિત્ર કેવું આવે છે? કલર સાથેનું। હવે આ વિકલ્પોને તમે ડી સિલેક્ટ કરી લો, બરાબર, આ વિકલ્પોને તમે ડી સિલેક્ટ કરી લો તો શું થશે? ફરીથી હું ડ્રોઈંગ ટૂલ લઈ લઉં, બરાબર, કેનવાસમાં જઉં અને ફરીથી હું ચિત્ર બનાવું છું। જુઓ, તમને બંને ચિત્રમાં ફેર દેખાય છે વિદ્યાર્થીઓ। પહેલું જે મારું ચિત્ર હતું એ કલર સાથે જ આવી ગયું, બીજું મારું ચિત્ર હતું જેમાં માત્ર લાઇનિંગ આવી, કારણ કે મેં અહીંયા લેયર પ્રોપર્ટીમાં ફેરફાર કર્યા। પહેલી લેયર પ્રોપર્ટી કેવી છે? રિજિયન સાથેની એટલે કલર સાથેની, બીજી છે આઉટલાઇન સાથેની અને ત્રીજી છે એડવાન્સ લેયરની, બરાબર। તો આ લેયર પ્રોપર્ટી તમે બદલો, ક્લિક કરો એ પ્રમાણે અહીંયા ચિત્રમાં પણ ફેરફાર આવશે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ ડ્રો ટૂલ। ત્યારબાદ હવે આપણે જોઈએ છે ફિલ ટૂલ, વિથ ટૂલ છે આ ફિલ ટૂલ, બરાબર। ફિલ ટૂલ કે કોઈ પણ ચિત્રમાં કલર ભરવા માટે, બરાબર, ચિત્રમાં કલર ભરવા માટે, એના માટે ચિત્ર તમારી પાસે કેવું હોવું જોઈએ? બંધ આકૃતિ હોવી જોઈએ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, સ્ટાર એવી બધી આકૃતિ હશે તો જ એમાં તમે કલર પૂરી શકશો। ડ્રોઈંગ વાળી આકૃતિ કે આઉટલાઇન વાળી આકૃતિમાં કલર પૂરાશે નહીં। ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે છે આઈડ્રોપર ટૂલ, તો અહીંયાથી આઈડ્રોપર ટૂલ સિલેક્ટ કરો,
आ तमारू जो ऑब्जेक्ट छे एमां एक वार क्लिक करो। ए ऑब्जेक्ट पर तमे एक वार क्लिक करशो एटले ऑब्जेक्ट नो जे कलर हशे ने ए तमारा फोरग्राउंड कलर तरीके आवी जशे, जेने शुं कहेवाय छे आई ड्रॉपर टूल। त्यारबाद अगत्यनुं आवे छे ग्रेडियंट टूल। जो तो ग्रेडियंट टूल नी हुं तमने इफेक्ट बतावी दऊं। पहेलाथी अहींया सिलेक्टेड बधा ज लेयर ने हुं डिलीट करी दऊं छुं। जो आ केनवास मारुं खाली थई गयुं। हवे सौथी अगत्यनुं आवे छे ग्रेडियंट टूल। तो जो ग्रेडियंट टूल, पहेला मैं टूलबॉक्स मांथी कयो टूल लीधो, ग्रेडियंट टूल। ग्रेडियंट टूल में चार अलग अलग प्रकार छे, जे लेयर प्रॉपर्टी कहेवाय छे। जो अहींया तमने दर्शावे छे लेयर टाइप, एमां हुं पहेलो सिलेक्ट करू छुं लीनियर। कयो मैं सिलेक्ट कर्यो? लीनियर। त्यारबाद अहींया पेरामीटर्स पेनल में आपणे पहेला एक वार दोरी दईए। अहींया केनवास पर हुं क्लिक करी दऊं छुं। तो जो बे कलर देखाय छे, एकदम आछो पिंक अने डार्क पिंक, बराबर। हवे आमां तमारे सुधारो करवो छे। तो जो तमारे नीचे जवानुं छे पेरामीटर पेनल्स में, अने एमां ग्रेडियंट इफेक्ट पर डबल क्लिक करो एटले कलर पेलेट खुलशे। अने तमारे जे कलर बदलवा होय ए कलरना शेडिंग तमे मूकी शको छो। ख्याल आवे छे? बराबर। जो वच्चे तमारे कोई पण कलर लेवो छे तो स्टार्टिंग नो कलर कयो ए तमे सिलेक्ट करी लो। अहींयाथी बेकग्राउंड कलर कयो ए तमे सिलेक्ट करी लो। आ प्रमाणे तमे शेड नक्की करी अने एमां लाइट डार्कनेस लावी शको छो। आने आपणे क्लोज करी दईए। जो बदलाई गयो शेड, बराबर। आ थई लीनियर इफेक्ट। हवे फरीथी हुं ग्रेडियंट टूल लउ छुं अने रेडियल इफेक्ट लउ छुं, बराबर। तो जो रेडियल इफेक्ट तमने केवी रीते बतावशे, तो जो रेडियल इफेक्ट में वच्चे डार्क छे अने आजूबाजू लाइट छे, वच्चे डार्क छे अने आजूबाजू लाइट छे, बे कलर कॉम्बिनेशन छे लाइट डार्क, बराबर। एटले वच्चे डार्क अने आजूबाजू लाइट छे। हवे हुं त्रीजुं टूल सिलेक्ट करू छुं लेयर टूल में, जे छे आपणुं कॉनिकल टूल। तो कॉनिकल लेयर सिलेक्ट कर्युं अने केनवास पर क्लिक करू छुं। तो जो कॉनिकल में शुं थशे કે કોઈ પણ જે તમે ક્લિક કરો છો ને એટલો એરિયા ડાર્ક, બાકીનો એરિયા લાઇટ। જે જગ્યાએથી તમે આમ લીટો દોરશો તો એ જગ્યાવાળો એરિયા ડાર્ક આવશે, બાકીનો લાઇટ આવશે। ખ્યાલ આવે છે? ફરી એકવાર જુઓ, ફરી એકવાર જુઓ। મેં ગ્રેડિયન્ટ ટૂલ સિલેક્ટ કર્યું। કયું ટૂલ સિલેક્ટ કર્યું? ગ્રેડિયન્ટ। ત્યારબાદ હું આવી ગઈ લેયર ટાઈપમાં। लेयर टाइप में हूँ सिलेक्ट करू छु कॉनिकल। केनवास पर हूँ खाली एक आड़ी लीटी बनाई दऊ छु। तो जो ज्यांथी तमे लीटी आड़ी बनाई दी एटलो भाग डार्क आवे छे, बाकीनो केवो आवे छे लाइट। तो आ कहेवाशे कॉनिकल स्टाइल। हवे कॉनिकल स्टाइल नुं पण एक लेयर अलग बनी जशे, एने आपणे डिलीट करी दईए छे। हवे विद्यार्थीओ छेल्लुं आवे छे ग्रेडियंट टूल में स्पाइरल इफेक्ट। ग्रेडियंट टूल पहला सिलेक्ट करो, टूल पहला सिलेक्ट करवानो अने पछी एनी प्रॉपर्टी सिलेक्ट करवानी। स्पाइरल टूल लेयर टाइप मांथी मैं चौथो नंबर सिलेक्ट कर्यो स्पाइरल टूल। हवे एने तमे पेज ऊपर केनवास पर क्लिक करो, बराबर। केनवास पर जो आ इफेक्ट छे स्पाइरल, लाइट डार्क लाइट डार्क वाला वर्तुळ, जेने शुं कहेवाय छे स्पाइरल। ख्याल आवशे विद्यार्थीओ? तो आ आजे आपणे अलग अलग लेयर टूल विषय, लेयर टाइप की माहिती मेळवी, टूलबॉक्स ना अलग अलग टूल विषय नी प्रेक्टिकली माहिती मेळवी। हजू एक आपणुं टूल रही गयुं छे टेक्स्ट टूल। जो अहींया छे टेक्स्ट टूल। कयुं टूल छे? टेक्स्ट टूल। एने हुं सिलेक्ट करूं, केनवास पर क्लिक करी दऊं। जेवुं तमे केनवास पर क्लिक करशो एटले मेसेज आवशे इनपुट टेक्स्ट। कयो मेसेज आवशे? इनपुट टेक्स्ट नो विंडो खुली जशे। ત્યાં તમારે જે પણ સ્પેલિંગ, જે પણ માહિતી લખવી છે એ લખવાની છે। મેં અહીંયા સ્પેલિંગ લખ્યું છે કોમ્પ્યુટર, અને હું એને કરી દઈશ ઓકે, બરાબર। હવે જો અહીંયા તમને ક્યાંય કોમ્પ્યુટર શબ્દ લખેલો દેખાય છે? ના। એનું કારણ શું છે? કે આ લેયર પેનલ અત્યારે જે છે ગ્રેડિયન્ટ પેનલ એક્ટિવ છે। તો આપણું ટેક્સ્ટ લેયર ક્યાં ગયું? તો લેયર હિસ્ટ્રીમાં તમે જુઓ વિદ્યાર્થીઓ,
आ ग्रेडियंट इफेक्ट छे ए लेयर ने पहले आपणे बंद कर देशु अने पछी तेनो उपयोग करीशु टेक्स्ट टूल। ख्याल आवशे? ख्याल आवे छे विद्यार्थीओ? बराबर। तो आ बधी माहिती आपणे अलग अलग टूल्स विशेनी मेळवी। त्यारबाद आपणे आवे छे ट्रांसफॉर्म टूल। तो ट्रांसफॉर्म टूल में रोटेशन टूल पण आवी जाय छे, स्केल टूल पण आवी जाय छे अने ट्रांसफॉर्म एटले के स्मूथ मूव टूल पण आवी जाय छे। आ बधा ज टूल नो कॉम्बिनेशन एमां छे ट्रांसफॉर्म टूल में, अथवा तो आ त्रणे त्रण टूल ने तमे अलग रीते पण वापरी शको छो। जो अहींया तमने देखाय छे कॉम्प्यूटर लखेलू, देखाय छे विद्यार्थी? आवी गयु टेक्स्ट। तमे इनपुट में जेने जे पण स्पेलिंग लखीने ओके करशो एटले एकाद सेकंड पछी ए स्पेलिंग तमने केनवास में जोवा मळशे। हवे जो ए स्पेलिंग नी फरते वर्तुळ अने त्रण डॉग जोवा मळे छे अलग अलग कलरना, तो ए त्रणे त्रण डॉग नो तमे उपयोग करो। बराबर, ए त्रणे त्रण डॉग नो तमे उपयोग करो तो ए रीते तमारुं जे चित्र छे ए खसशे। बराबर, इफेक्ट आवशे वन बाय। ख्याल आवे छे विद्यार्थीओ? ख्याल आवे छे? बराबर। तो आ चेप्टर नंबर टू में आपणे प्रेक्टिकल विषे माहिती मेळवी लीधी। बराबर, हवे चेप्टर नंबर टू में आगळ स्वाध्यायना प्रश्नो पण आपणे जोवाना छे अने घरे पण तमे आ बधा ज टूलनी प्रेक्टिस करजो। जो सॉफ्टवेर ना होय तो विडियो शांतिथी समजजो अने टूल्स विषेनुं वाँचनનું काम करजो। बराबर, ख्याल आवशे विद्यार्थीઓ? આજનો વિડીયો અહીંયા રાખીએ છીએ, આના પછીના વિડીયોમાં આપણે એમસીક્યુ સોલ્વ કરીશું।